श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। विद्यारण्य स्वामीनी स्थिति गरीब हती। तेने अर्थ प्राप्ति माटे गायत्री मंत्रना 24 पुनश्चरण कर्या, परंतु अर्थ प्राप्ति न थई। तेथी कंटाळी इने अंते तेमणे संन्यास लई लीधो। તે વખતે તેમને ગાયત્રી માતાના દર્શન થયા। ગાયત્રી માતાએ કહ્યું, માગ માગ બેટા, હું તારા ઉપર પ્રસન્ન છું। વિદ્યારણ્ય સ્વામી ગાયત્રી માતાને કહે છે, માતાજી જ્યારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યા, હવે તમારી શી જરૂર છે? પણ એટલું તો બતાવો કે મારા ઉપર તે વખતે તમે તરત કેમ પ્રસન્ન ન થયા? ગાયત્રી માતા કહે છે, તું જરા પાછળ જો। વિદ્યારણ્ય સ્વામીએ પાછળ જોયું તો તેમણે 24 પહાડોને બળતા જોયા। તો માતાજીને પૂછ્યું, માતાજી આ શું કૌતુક છે? ગાયત્રી માતા કહે છે, તારા અનેક જન્મોના પાપ હતા, તે તારા અનેક જન્મોના પાપોને જો, તારા તે પાપ તે કરેલી તપશ્ચર્યાથી બળી રહ્યા છે। તારા તે 24 પર્વતો જેટલા પાપોનો ક્ષય થયો એટલે હું તરત આવી। જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય અને જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી બેટા મારા દર્શન થતા નથી। વિદ્યારણ્ય કહે છે, માતાજી હું શુદ્ધ થયો છું, મારે હવે કાંઈ માગવું નથી। તે પછી તેમણે પંચદશી નામનો વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો। આ બાજુ પ્રચેતાઓએ નારાયણ સરોવરના કિનારે રુદ્ર ગીતના 10,000 જાપ કર્યા। પ્રચેતાઓને ભગવાન નારાયણના દર્શન થયા છે। નારાયણે આજ્ઞા કરી કે તમે ઘેર જઈ લગ્ન કરો। પ્રચેતાઓએ કહ્યું, અમારે લગ્ન નથી કરવું। પરમાત્મા તેમને સમજાવે છે, લગ્ન કર્યા પહેલાં સંન્યાસ લેશો અને પછી વાસના જાગશે તો પતન થશે। લગ્ન કરવું એ પાપ નથી, ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે। એક બે સંતાન થયા પછી સંયમ પાળજો। આ જીવાત્મા અનેક જન્મોથી કામ વાસના ભોગવતો આવ્યો છે, તે વિવેકથી કામસુખ ભોગવી તે પછી તેનો ત્યાગ કરે। કામસુખની સૂક્ષ્મ વાસના લગ્નથી દૂર થાય છે। ઈશ્વરની માયા બે રીતે જીવને મારે છે, પરણેલો પસ્તાય છે અને કુંવારો પણ પસ્તાય છે। લગ્ન કર્યા પછી સાવધાન રહેવું શક્ય બનતું નથી। ગૃહસ્થાશ્રમનું વાતાવરણ એવું હોય છે કે વિષમતા કર્યા વગર ચાલતું નથી। મમતા થઈ એટલે સમતા ગઈ, વિષમતા આવે। ભગવાન કહે છે, તમે એક કામ કરો તો હું તમારું રક્ષણ કરું। પરમાત્માએ આજ્ઞા કરી છે, રોજ 3 કલાક નિયમપૂર્વક મારા સેવા સ્મરણ કરશો તો તમને પાપ કરતા હું અટકાવીશ। પરમાત્મા જેને પાપ કરતા અટકાવે છે તેનું પાપ છૂટે છે। મારામાં શક્તિ નથી કે હું પાપ છોડી શકું, તમે કૃપા કરો તો મારું પાપ છૂટે। 4 કલાક મારા પાછળ પડે છે તેને હું ગાફેલ થવા દેતો નથી, તેને હું સતત સાવધાન રાખું છું। 1 માસ બેસીને 3 કલાક ભગવત સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે। પાપ કરતા મનને ખટકો લાગે તો સમજવું કે પ્રભુની સાધારણ કૃપા થઈ છે। પાપ કરવાની ટેવ જ જો છૂટી જાય તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ ગઈ છે। યામ એટલે કલાક, પ્રહર શબ્દનો અર્થ 3 કલાક, એટલે કે મનુષ્ય ઓછામાં ઓછા 3 કલાક જપ પ્રાર્થના પાછળ દરરોજ આપવા જોઈએ। પૈસાથી તમે માનવને રાજી કરી શકો,
પરમાત્માને પૈસાથી રાજી કરી શકાતા નથી. પરમાત્મા ખુદ લક્ષ્મીપતિ છે, તેમણે પૈસાથી કોઈ રાજી કરી શક્યું નથી. ભગવાન મારી અને તમારી પાસે સંપત્તિ નથી માગતા, સમય માગે છે. તેમને માટે સમય કાઢવો એ હકીકતમાં ભક્તિ છે. હરિ ઓમ. Thank you.